તળાજાના પાદરમાં મીટ માંડો ને બડું રાજગોર હાથમાં શમશેર લઈને જેથી ધીંગાણામાં ઉતર્યો હશે. ઈથી આગળ વાત કરું તો મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર વાંચી લેજો. અને આંબડીના પાદરમાં 12 ભાઈબંધનું જેથી મરજીવાનું ટોળું હતું ને અમદાવાદના નવાબની સામે, અને અમદાવાદના સુબાએ કીધું માથું નમાવી દો, તેથી 11 ચારણો 11 ગઢવી અને એમાં એક રાજગોરનો દીકરો કેશવગર હાથમાં શમશેર લઈને ઉભો રહી ગયો. તો કોના બાપની ત્રિવડ છે અમારી હાથની મીટ માંડી હકે હો? આ નકરા ગરીબ બ્રાહ્મણ હતો, ગરીબ ને આ તો હાથમાં તરવારું લઈને બ્રાહ્મણોએ માથા દીધાય છે અને માથા લીધાય છે ભાઈ.